नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9ना पाठ्यपुस्तक संस्कृत में अभ्यास 4 कृदंत पदानी एटले के कृदंत पदों अभ्यास करीशुं। सौ प्रथम तो नीचेना केटलाक वाक्य छे वाँचो। जो विनीता भोजनम कृत्वा विद्यालयम गच्छति, एटले के विनीता भोजन करीने शाळाए जाय छे। पछीनुं वाक्य आप्युं छे विनीता भोजनम करोती ततः विद्यालयम गच्छति, એટલે કે વિનીતા ભોજન કરે છે પછી વિદ્યાલય જાય છે। સૌ પ્રથમ તો આપણે કૃદંત પદો એટલે શું તો એ જોઈએ। તો કૃત વત્તા અંત, જેને અંતે કૃત પ્રત્યય આવે એને શું કહેવાય? કૃદંતો। એનો પહેલો પ્રકાર છે સંબંધક ભૂતકૃદંત। સંબંધક ભૂતકૃદંત ક્યારે? તો કે મૂળ ધાતુને ત્વા ત્યો કે ય પ્રત્યય લગાડવાથી સંબંધક ભૂતકૃદંત બને છે। જો મૂળ ધાતુને ત્વા ત્યો કે ય પ્રત્યય લગાડવાથી સંબંધક ભૂતકૃદંત બને છે। એનો ઉપયોગ ક્યારે થાય? તો કે અગાઉ થઈ ગયેલી ઘણી બધી ક્રિયાઓમાંથી જે ક્રિયા પહેલાં થઈ ગઈ હોય તેને કહેવા માટે સંબંધક ભૂતકૃદંતનો ઉપયોગ થાય છે। દાખલા તરીકે અહીં બે ક્રિયા જો, વિનીતા ભોજનમ કૃત્વા, એટલે વિનીતા પહેલી ક્રિયા ભોજન કરે છે પછી શાળાએ જાય છે, એટલે ભોજનમ પહેલી ક્રિયા છે, અહીંયા આપણે સંબંધક ભૂતકૃદંતના પ્રત્યય લગાડવાના, એટલે ત્વા, જો વિનીતા ભોજનમ કૃત્વા વિદ્યાલયમ ગચ્છતી, તો આ પ્રત્યય વિનીતા ભોજન કરીને શાળાએ જાય છે। છાત્રઃ સરસ્વતીમ સ્મૃત્વા, અહીં પણ બે વાક્ય છે, છાત્રઃ સરસ્વતીમ સ્મૃત્વા, એટલે કે સ્મરંતી તત્પશ્ચાત પુરાણમ પઠતી, પછી પુરાણ વાંચે છે। તો અહીંયા આપણે એનો ઉપયોગ કર્યો છાત્રઃ સરસ્વતીમ સ્મૃત્વા, વિદ્યાર્થી સરસ્વતીનું સ્મરણ કરીને પુરાણ વાંચે છે। ભક્તઃ મંદિરમ ગત્વા, બે ક્રિયા, ભક્ત મંદિરે જાય છે પછી ઈશ્વરને પ્રણામ કરે છે, તો ભક્તઃ મંદિરમ ગત્વા ઈશ્વરમ ભજતી। મૂળ ધાતુને ત્વા ત્યો કે ય પ્રત્યય લગાડવાથી સંબંધક ભૂતકૃદંત બને છે। દાખલા તરીકે પઠ ધાતુ હોય તો પઠિત્વા, ગમ ગચ્છ ધાતુ તો ગત્વા, નમ નત્વા નમીને, પઠ તો પઠિત્વા, વદ તો વદિત્વા, પછી વિચારવું તો ચિત્વા, તો એ ત્વા પ્રત્યય લગાડવાથી સંબંધક ભૂતકૃદંત બને છે। પછીનો બીજો પ્રકાર છે હેત્વત કૃદંત, તો મૂળ ધાતુને તુમ પ્રત્યય લગાડવાથી ક્રિયાનો હેતુ દર્શાવવા માટે જે કૃદંતનો ઉપયોગ થાય એને શું કરશું? હેત્વત કૃદંત, એમાં શું વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું? તો તુમ પ્રત્યય, છાત્રઃ પઠિતમ, વિદ્યાર્થી ભણવા માટે શાળાએ જાય છે તો પઠિતમ વિદ્યાલયમ ગચ્છતી, પ્રેક્ષક હસિતમ, વિદ્યાર્થી હસવા માટે નાટકમ પશ્યતી, નાટક જુએ છે, અશોક દાતુમ ફલમ નયતી, અશોક ફળ આપવા માટે લઈ જાય છે, તો એ દાતુની નીચે અંડરલાઈન, અહમ તડાગ જલમ પાતું, હું તળાવનું પાણી પીવા માટે જાઉં છું તો ગચ્છામી, ચાતકનું બચ્ચું કહે છે હું તળાવનું પાણી પીવા ઈચ્છું, તો અહમ તડાગ જલમ પાતું ગચ્છામી, મહેશ પઠિતમ શાલા ગચ્છતી, મહેશ ભણવા માટે શાળા જાય છે, પઠ ધાતુ તો પઠિતમ, વિદ્યાર્થી સંસ્કૃતમ પઠિતમ પુસ્તકાલયમ ગચ્છતી, વિદ્યાર્થી સંસ્કૃત ભણવા માટે છે પુસ્તકાલયમાં જાય છે, છાત્રઃ ક્રીડિતમ ક્રીડાંગણમ ગચ્છતી, વિદ્યાર્થી રમવા માટે રમત ગમતના મેદાનમાં જાય છે, મહેશ ખાદિતમ મહેશ ખાવા માટે ભોજનાલયમ ગચ્છતી ભોજન કરવા માટે જાય છે। તો આ થયા હેત્વર્થ કૃદંત, હેતુ ક્રિયાનો હેતુ બતાવે તે હેત્વર્થ કૃદંત, ક્રિયા જેના માટે થતી હોય, આપણે ભણવા માટે તો પઠિતમ હસિતમ, તો તમારે છે પરીક્ષાની અંદર આવા ઉદાહરણો છે એ કૃદંતના રેખા દોરેલી હશે, રેખાંકિત કૃદંતનો પ્રકાર, એમાં બે યાદ રાખવાના, તુમ પ્રત્યય આવે તો હેત્વર્થ, ત્વાત્ય કે ય પ્રત્યય આવે તો સંબંધક ભૂતકૃદંત। તો આ સાથે અહીં આ અભ્યાસ 4
એ બે પ્રકારો તમારે કોર્સની અંદર છે એ ભણવાના છે. તો આ સાથે અભ્યાસ ચાર અહીં પૂર્ણ થાય છે. એના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ તમારે જાતે લખવાના રહેશે. હોમવર્કની અંદર અસ્તુ, પુનઃ મિલામ, જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ.